बच्चा पार्टी आज न्यूक्लियस पर लेक्चर नंबर फोर। हाँ मूड में छो आज मजा थी शांति थी भणीश। टॉपिक आए रेडियो एक्टिविटी। मूड एटला माटे छे कि हमणा गई काले ज मारा बधा स्टूडेंट्स ने जेईई नुं पेपर हतुं गई काले आजे सवारे हाँ सॉरी गई काले हतुं आज सवारे ए बधाना कॉन्टेक्ट थया। काल रात्रे बी कॉल आया बहु बधा छोकराओना के साहेब पेपर गजब गयुं छे। तो त्यारनी छे ने आ खुशी आ हेप्पीनेस आम सहन नहीं थती एटले उभरा उभराईने बहार आवे छे बराबर। तो એટલે હેપીનેસ એટલે ખબર છે ને આમ કોઈ બી માણસની અંદર ઉભરો આવતો હોય ને હેપીનેસનો એટલે પછી આમ ગોડાવેડા કરે એમ રોજ નોર્મલી જમવા બેસતો હું ઘરે એટલે કહું મમ્મી આપને યાર જમવાનું આજે હાય મોમ એટલે મારી મમ્મી સમજી જાય કે આ કંઈક ખુશ છે અંદરથી આત્મીય રીતે પ્રસન્ન છે એટલે હાય મોમ કહે છે એટલે મમ્મીનો અંદરથી આજે હખણો રહે ખબર છે કંઈક થયું હશે ક્લાસમાં સરસ એટલે હેપીનેસ છે ભાઈ બહાર આવીએ છોકરાનું પેપર સારું જાય ને એટલે સૌથી વધારે રાજી છે ને એનો શિક્ષક થાય સૌથી વધારે કેમ કે એણે મહેનત કરી હોય જેમ ખેડૂત આખું વર્ષ ખેતરમાં મહેનત કરે રાત્રે ઉજાગરા કરીને પાણી પાવે ધ્યાન રાખે કોઈ ખાઈ ના જાય એનો પાક આખું વર્ષ મહેનત કરે છેલ્લે જ્યારે આમ ધન ધનાતો પાક થાય ખેતરમાં સૌથી વધારે ખુશ એ ખેડૂત થાય કેમ કે એણે મજૂરી કરી છે આખું વર્ષ એટલે બધાના જીના પેપર બહુ સારા ગયા બહુ સારા રિસ્પોન્સ આવ્યા એટલે હેપીનેસ છે। તો આજના આખા લેક્ચરમાં ક્યાંક વચ્ચે વચ્ચે હેપીનેસ છલકાય તો સિરિયસલી ના લેતા કે સોમ સાહેબનું ભમી ગયું એવું ના સમજતા ઓકે ચલો આજે ડિસ્કશન કરીએ રેડિયો એક્ટિવિટી। હાય મોમ એવું રેડિયો એક્ટિવિટી ચલો એક્ટિવિટી ક્વેશ્ચન નંબર 11 છે 11 આવે હવે લિસ્ટમાં હા શું છે ટાઇટલમાં રેડિયો એક્ટિવિટી રેડિયો એક્ટિવિટીનું ઇન્ટ્રોડક્શન જ આપું તમને એનો પરિચય આપું ખાલી આમ લગભગ 5-6 પ્રશ્નો બને રેડિયો એક્ટિવિટી પર નાના નાના 2-2 માર્ક્સના કદાચ 4-1 પ્રશ્ન આજે લઈશ અને ખેંચાશે તો બાકી 2 પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં લઈશ બરાબર પણ રેડિયો એક્ટિવિટી મસ્ત રીતે પૂરું કરશું આપણે। એન્ટોની હેનરી બેકવેરલ એચ બેકવેરલ જેણે સૌ પ્રથમ રેડિયો એક્ટિવિટીના પુરાવા શોધ્યા હતા એવિડેન્સ ઓફ રેડિયો એક્ટિવિટી હી ફાઉન્ડ ધ ફર્સ્ટ ટાઈમ એવર હી ડિસ્કવર ફર્સ્ટ ટાઈમ એવર એચ હેનરી એચ બેકવેરલ એણે રેડિયો એક્ટિવિટીના સૌ પહેલાં પુરાવા ડિસ્કવર કર્યા હતા। અચ્છા હેનરી પોતે કોણ હતા શું હતા ખબર છે તો એક એને રિસ્પેક્ટ આપવા માટે આપણે એચ બેકવેરલ એચ બેકવેરલનું ઇન્ટ્રોડક્શન આપું થોડું જરૂરી નથી તમારી સ્ટેટ બોર્ડની એક્ઝામમાં ઇન્ટ્રોડક્શન લખો તમે પણ તમને યાદ તો રહેવું જોઈએ કયા મહાન વ્યક્તિ વિશે તમે ભણી રહ્યા છો। આ ફ્રેન્ચ એન્જિનિયર હતા ફ્રેન્ચ એન્જિનિયર હવે ફ્રેન્ચ બોલ્યો એટલે ખબર પડી ને ફ્રાન્સ દેશના હતા કયા દેશના હતા ફ્રાન્સના। અચ્છા પછી આ બધું શોધ્યું એટલે ફિઝિસિસ્ટ પણ કહેવાયા ભૌતિકશાસ્ત્રી પણ કહેવાયા ઓકે હવે એમને ખબર છે 1903માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું આ રેડિયો એક્ટિવિટીની જાણકારી માટે પણ જોકે રેડિયો એક્ટિવિટી એમણે 1896માં ડિસ્કવર કરી હતી પણ એના 7 વર્ષ પછી એમને નોબેલ પ્રાઇઝ મળ્યું એમણે નોબેલ પ્રાઇઝ મેડમ ક્યુરી સાથે મળ્યું હતું મેડમ ક્યુરી બી બેકવેરલના એવિડન્સ પછી એને આગળ લઈ ગયા રેડિયો એક્ટિવિટીને ડિટેલ વર્ઝન એમણે આપ્યું મેડમ ક્યુરીએ ખબર છે ને મેડમ ક્યુરી પિયર ક્યુરી હસબન્ડ વાઇફ ટુગેધર રિસર્ચ ચલો એની સ્ટોરી બી ક્યારેક કહીશ અત્યારે આની પર રહીએ 1903માં અમને નોબેલ પ્રાઇઝ મળ્યું બરાબર હવે એમણે એકચ્યુઅલમાં શું કર્યું હતું ખબર છે અમુક રાસાયણિક સંયોજનો પર લાઇટ નાખી ખાલી લાઇટ દ્રશ્ય પ્રકાશ કેટલી સામાન્ય ઘટના છે હું તમને કહું કે ભાઈ આ પોટેશિયમ સલ્ફેટ લેજો અને એની પર લાઇટ મારજો જરાક બસ આટલી જ ઘટના આ ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ પ્રયોગ સાદામાં સાદો પ્રયોગ કે મોટી ગજબ ઘટના નહોતી આ સિમ્પલ અમુક રાસાયણિક સંયોજનો પર દ્રશ્ય પ્રકાશ નાખ્યો અને ત્યાંથી એમને ખબર પડી કે કંઈક વિકિરણોનું ઉત્સર્જન અંદરથી થઈ રહ્યું છે હવે કયા રાસાયણિક સંયોજન હતા શું ઉત્સર્જન થયું તો એની બી થોડીક ડિટેલિંગ તમને
કરું. પણ તમે આ પોઈન્ટ લઈ શકો થિયરીમાં, શું કે રાસાયણિક સંયોજનો પર શું નાખ્યું એમણે? દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ. આમ સપોઝ આ કોઈ બી કેમિકલ કમ્પાઉન્ડ છે, એની પર નાખી લાઈટ આમ, એટલે આમાંથી કંઈક ઉત્સર્જન થવા લાગ્યું બહાર આમ. હવે એક્ઝેક્ટલી નામ બી કહી દઉં એવા કેમિકલ કમ્પાઉન્ડ રાસાયણિક સંયોજનના, જેમ કે યુરેનિયમ લીધું હતું અને પોટેશિયમ સલ્ફેટ પણ લીધું હતું. પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4 જ થાય ને ભાઈ. મારું કેમિસ્ટ્રી તમારા કરતાંય નબળું છું હોય ને, તમે રોજ કેમિસ્ટ્રી વાંચો છો, મેં છેલ્લા 15-16-17 વર્ષથી વાંચ્યું જ નહીં, તો તમારું સારું છે ને મારા કરતાં. હા, તો પોટેશિયમ સલ્ફેટ આ રીતે જ લખાય ને, K2SO4. યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટ, એની પર દ્રશ્ય પ્રકાશ નાખ્યો આમ, જુઓ મસ્ત ઘટના જો, આમ દ્રશ્ય પ્રકાશ નાખ્યો એની પર આમ. પછી શું કર્યું ખબર છે? આ સંયોજનોને કાળા કાગળમાં લપેટી દીધા. કાળા કાગળમાં લપેટ્યો એટલે લાઇટ બહાર જાય ને, એવું ગણતરી હોય જનરલી, કે બ્લેક કલર છે ને લાઇટને એબ્ઝોર્બ કરે અને ગરમ થઈ જાય પોતે, એટલે આમને કાળા કાગળથી લપેટવામાં આવ્યું. પ્લસ એની પર ચાંદીનું પડ ચડાયું, ચાંદીનું પડ એટલા માટે કે બહારથી કોઈ લાઇટ આવી હોય ને તો લપસીને પાછી જતી રહે. પરાવર્તન થાય, ચાંદી લીસી સપાટી હોય ને, એટલે અંદર છે કોઈ બહાર, બહાર છે કોઈ અંદર, આ જા શકેગા નહીં. હમ તુમ એક કમરે મેં, ચલો ઠીક છે. પછી આ આખું મટીરિયલ અલગ તંત્ર થઈ ગયું. હવે કોઈ બહારથી અંદર નહીં, અંદરથી કોઈ બહાર નહીં, એવું તંત્ર થઈ ગયું. અને આને ફોટોગ્રાફિક પ્લેટની નજીક મૂક્યું આમ. અરે ફોટોગ્રાફિક પ્લેટ શું છે? આ ફોટોગ્રાફિક પ્લેટ. અને દૂર મૂક્યું અને થોડી વાર પછી જોયું તો અનઅપેક્ષિત ઘટના બની. એમણે વિચાર્યું નહોતું કે આવું થાય અને થઈ ગયું. આ ફોટોગ્રાફિક પ્લેટ પર બ્લેક લાઇનિંગ દેખાય એમ, કાળાશ દેખાય. શું દેખાયું? કાળાશ. એટલે અરે એમને ખબર પડી કે અહીંયા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર કાળાશ ક્યાંથી આવી. એનો મતલબ ડેફિનેટલી આની અંદરથી કંઈક ઉત્સર્જાયું હશે જેનો ફોટો આ ફોટોગ્રાફિક પ્લેટ પર આવે છે. સમજો, આ ફોટોગ્રાફિક પ્લેટને ડેવલપ કરે ને લેબમાં, એટલે ઉપરના ફોટા દેખાય ને બે. આપણો ફોટો નહોતા પાડતા સ્ટુડિયોમાં, પછી પેલી ફિલ્મને જઈને ડેવલપ કરે આમ પાણીમાં ધોઈને, એટલે આપણો ફોટો એની પર આવે. એટલે આ ફોટોગ્રાફિક પ્લેટને ડેવલપ કરી તો એની પર કાળાશ દેખાઈ. એટલે મગજ ઠનક્યું કે એ કાળાશ આઈ કહાં સે, એ બ્લેકનિંગ આયા કહાં સે. તો જરૂર ઇધર સે હી કુછ ને કુછ યહાં આયા હોગા, કોઈ ઓર તો હૈ નહીં ઇધર. પછી એમણે સ્ટ્રાઇક થયું કે આરું આ છે તો જબરજસ્ત ઘટનાઓ, કેમ કે એની એની ઉપર કાળું કાગળ લપેટ્યું, ચાંદીનું પડ લપેટ્યું, છતાં બી અંદરથી કંઈક બહાર નીકળી ગયું આ બધાને ભેદીને. એટલે કંઈક ઊંચી વેદન શક્તિવાળું કંઈક કિરણ બહાર આવ્યું અને એણે આ પ્લેટ ઉપર કાળી ડિઝાઇન બનાવી. તો આ જે વિકિરણો ઉત્સર્જાઈ અને પ્લેટ પર પડ્યા હતા, આ વિકિરણોને નામ આપવામાં આવ્યું રેડિયો વિકિરણો. શું કહેવાય આમને? રેડિયો વિકિરણો. ભાઈ શૂટ થાય છે ને બરાબર, જોજો રેન્જમાં છે કે નહીં. રેડિયો વિકિરણો. પછી આ ઘટનાને શું કહેવાય? રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી. અને આ કંઈક ઉત્સર્જાય છે તો આની અંદર કંઈક ક્ષય પામતું હશે, કંઈક ડિસ્ટ્રોય થતું હશે, એટલે આ ઘટનાને કહેવાય રેડિયો ક્ષય. રેડિયો ક્ષય, રેડિયો વિકિરણો અને રેડિયો એક્ટિવિટી. તો બચ્ચા પાર્ટી, કેવું લાગ્યું રેડિયો એક્ટિવિટીનું ઇન્ટ્રોડક્શન તમને? આ રીતે આ વિશ્વમાં રેડિયો એક્ટિવિટીની ઘટનાની જાણ થઈ. આ રહેના એવિડન્સ AH બેકવેરલ, એન્ટોની હેનરી બેકવેરલ. ક્લિયર? પછી બેકવેરલ પછી તો ક્યુરી પણ આવ્યા, જેણે બહુ બધા રિસર્ચ આમાં કર્યા. રુધરફોર્ડે પણ કર્યા, બહુ બધા રિસર્ચ થયા. અને આજે આપણે આ ઘટનાને બહુ સારી રીતે જાણીએ છીએ અને આખું ડિટેલિંગ કરશું અહીંયા લેક્ચરમાં જ. પણ ધીસ વોઝ જસ્ટ અ શરૂઆત, ઇનિશિયેટિવ, શરૂઆત આ રીતે થઈ. ઓકે? અને એમની માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું ફિઝિક્સનું ભાઈ. ઓકે ચલો, હવે આની તરત પછીનો ક્વેશ્ચન શું બને ભાઈ? કેમેરો આ બાજુ ખસેડજો. હું સેજ ક્વેશ્ચન નંબર 12, રેડિયો ક્ષયનું
નિયમ, અથવા તો પ્રશ્નમાં એવું પણ પૂછાય કે રેડિયો ક્ષયનો ચર ઘાતાંકીય નિયમ, રેડિયો ક્ષયનો ચર ઘાતાંકીય નિયમ. હવે હું ડાયરેક્ટ થિયરી નહીં કહું, તમને સ્ટોરી કહું થોડીક પહેલાં. જો જેમ કે કોઈ બી રેડિયો મટીરિયલ હોય ને, તો એની અંદર ન્યુક્લિયસો ડિસ્ટ્રોય થતા હોય. એમ ન્યુક્લિયસ, એની જાતે પોપકોર્ન ખાયા હે કભી? ખાયા હે. વો જબ બનતા હૈ કડાઈ મેં તબ દેખા હૈ, પટ 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 કેવા ફૂટે આમ. તો તું એની રીતે ઇમેજિનેશન કર. સપોઝ એ આવું ના હોય અંદર, સેટ ડિફરન્ટ હોય, પણ કલ્પના આ રીતે થાય. જે આપણે જોયું છે એના સાથે રિલેટ કરીને કલ્પના કરીએ ને, કે પોપકોર્નના તોહળામાં, તોહળું કહેવાય ને શુદ્ધ ગુજરાતીમાં, પોપકોર્નના તોહળામાં પોપકોર્નને નાખો ને ગરમ કરો, પટ પટ કેવા ફૂટે. તો દેટ પોપકોર્નનું તોહળું ઇઝ યોર ન્યુક્લિયસ, અને અંદરના રહેલા પોપકોર્નના દાણા એ તમારા ન્યુક્લિયસની અંદરના કણો છે, પ્રોટોન ન્યુટ્રોન આ બધું હશે. અને હા, તો ન્યુક્લિયસની અંદર જે કણ છે બધા ન્યુક્લિયોન્સ, એનું વિભંજન થતું હોય. ન્યુક્લિયસનું પોતાનું વિભંજન સમજી લો ને યાર, ન્યુક્લિયસનું જ વિભંજન થાય, અંદરના કણનું નહીં જવા દઈએ આપણે, ન્યુક્લિયસનું વિભંજન થાય. તો ન્યુક્લિયસનું જ્યારે વિભંજન થાય ત્યારે સ્વાભાવિક છે એની અંદર અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય. સપોઝ તું 100 ન્યુક્લિયસ લઈને આવ્યો, કેટલા 100, અને તે જોયું કે યાર 5 સેકન્ડમાં 10 તો ડિસ્ટ્રોય થઈ ગયેલા. પહેલાં 100 અવિભંજિત હતા, 100 અવિભંજિત ફ્રેશ હતા એકદમ. હવે એમાંથી 10 તો વિભાજન થઈ ગયું પોપકોર્નની જેમ, પાટ પાટ ફૂટી ગયા, અને ઉત્સર્જન કરી નાખ્યું આલ્ફા બીટા ગેમાનું. તો બાકીના જે 90 બધા એ તો ફ્રેશ છે. તો આ જે 10 છે એને કહેવાય વિભંજિત ન્યુક્લિયસ, અને પેલા જે 90 છે એને શું કહેવાય? અવિભંજિત. સમજમાં આવ્યા? આ શબ્દો યાદ રાખવા પડશે, વારંવાર લખવા પડશે અહીંયા રેડિયો એક્ટિવિટીમાં. હું જ્યારે બી વિભંજિત કે અવિભંજિત બોલ્યો એટલે સમજી લેવાનું, વિભંજિત એટલે જેનો ભૂખો બોલાઈ ગયો, અવિભંજિત એટલે જેનો બોલાવાનો છે થોડી વાર પછી, આ બોલાયો નથી એમ. ક્લિયર? ઓકે. તો આ જે વિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો દર છે એ અવિભંજિત કેટલા છે ને એના સમપ્રમાણમાં હોય. યસ. સપોઝ અવિભંજિત બહુ વધારે છે તો વિભંજન ફટાફટ થશે, સડાસડ સડાસડ ઉડવા જ મળશે બધા. પણ સપોઝ અવિભંજિતની સંખ્યા ઓછી છે તો પછી એનું વિભંજન પણ સ્લો પડી જાય. સમજો કે નહીં? આ છે રેડિયો ક્ષયનો નિયમ, આજે દેશી ભાષામાં ભણાવ્યું એ જ. હવે આને ટેકનિકલી લખો. શું ભણાવ્યું મેં તમને? કે વિભંજિત ન્યુક્લિયસનો દર, વિભંજિત ન્યુક્લિયસનો દર, વિભંજિત ન્યુક્લિયસ એટલે સપોઝ ડેલ્ટા એન, એનો દર એટલે ડેલ્ટા ટી. આ કોના સમપ્રમાણમાં હોય? કેટલા ફ્રેશ ન્યુક્લિયસ પડ્યા છે એની સંખ્યાના સમપ્રમાણમાં હોય. જો ફ્રેશ ન્યુક્લિયસ વધારે પડ્યા હોય તો વિભંજન ફટાફટ થાય, ઓછા પડ્યા હોય તો સ્લો થાય. તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. ક્લિયર કે નહીં ક્લિયર? તો ચલો અહીંયા નિયમ લખીએ આપણે. હું નિયમ થોડો કાચો પાકો લખીશ, પ્રોપર ટેક્સ્ટબુકમાંથી લખવો. શું? આખું ડિટેલ લખવાનું કે રેડિયો એક્ટિવ તત્વમાં આલ્ફા બીટા, બે એક મિનિટ, આલ્ફા બીટા અચાનક નામ ક્યાંથી આવ્યા સાહેબ? ઓ ભાઈ, એ જો રેડિયો વિકિરણ જીસકો બોલા ગયા ને, યહી હૈ આલ્ફા બીટા ગેમા, ઇની કા નામ હૈ યે સમજ લે, તેરા ઉપર વાલા આલ્ફા હૈ, નીચે વાલા બીટા હૈ, ઓર યે ગેમા હૈ. એવું નહીં કહેવા માગતો કે આ ત્રણેય એક જ સાથે ઉત્સર્જિત થાય, બટ એ 3 કેટેગરી કા રેડિયો વિકિરણ હૈ અપને પાસ, બરાબર. તો આલ્ફા બીટા ગેમાના ઉત્સર્જન ધરાવતો હોય એવા રેડિયો તત્વમાં, હવે આગળ હું લખી આપું, એવા રેડિયો તત્વમાં વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એકમ સમયમાં વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં. સમજાયું કે નહીં? ચલો, રેડિયો તત્વમાં, પેલું આલ્ફા બીટા ગેમાં તમે લખી લેજો, રેડિયો તત્વમાં એકમ સમયમાં, ભાઈ કેમેરામેન કવર કરજો બાજુ, ઊભા થઈને જોડું જોઈ લો ને, આળસ કરો, હમણાં વિડીયો કપાઈએ છોકરાઓ બીજા નુકસાન થાય. એકમ સમયમાં વિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય.
ડન ઓકે ચલો હવે નામકરણ કરી દો ધારો કે સમયગાળો ડેલ્ટા ટી છે વિભંજિતની સંખ્યા ડેલ્ટા એન છે અવિભંજિતની સંખ્યા શું છે એન પછી આ લખી દેવાય ને તો બરો જગ્યા રહી નહીં તો લખી દો ધારો કે ડેલ્ટા ટી સમયમાં વિભંજિતની સંખ્યા ડેલ્ટા એન તે ક્ષણે અવિભંજિતની સંખ્યા એન તો નિયમ શું બને એકમ સમયમાં વિભંજિતની સંખ્યા સમપ્રમાણ અવિભંજિતની સંખ્યા ક્લિયર છે ઓકે હવે આ સમપ્રમાણતા દૂર કરો ભાઈઓ અને ભાઈઓની બહેનો કેવું આમ કાળજી લાગે ને આમ સાહેબ બાબુ બોલે ને એમ તો યાર ટ્યુશન જ છોડાઈ દઉં અહીંથી દિલ પે નહીં લઈને કા દિમાગમાં લઈને કા ચલો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી અહીંયા લેમડા આવે એન આજે સમપ્રમાણતા અચળાંક છે લેમડા એની પર વાત કરું એ પહેલાં અહીંયા એક ઋણચિહ્નની જરૂર નહીં લાગતી ઋણચિહ્નની જરૂર નહીં લાગતી કેમ લાગે હા વેરી ગુડ કોસરેકર ફેન્ટાસ્ટિક આન્સર આ જે અવિભંજિતની સંખ્યા છે એ તો ઘટવાની ને જેમ જેમ બધા ફટાકડા ફૂટવાના પાર્ટ પાર્ટ એમ એમ આ જે ફ્રેશ અવિભંજિત છે એનું તો લેવલ ઓછું થશે ને કેમ કે બધા ફૂટવા માંડશે એટલે એની સંખ્યામાં ઘટાડો છે ને નેગેટિવ ચિહ્ન વડે આપણે દર્શાવીએ તો એક સારો પોઈન્ટ આની વિશે લખી શકાયશું કે ઋણ ચિહ્ન અવિભંજિતની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે હવે આ લેમડા પર લઈ લો લેમડા શું છે ક્ષય નિયતાંક શું નામ છે આનું એટલે ક્ષયની ઘટનામાં આવતો અચળાંક આ રેડિયો ક્ષય છે ને આખી ઘટના ક્ષય એટલે ડિસ્ટ્રોય થવું બે ન્યુક્લિયસો ફટાફટ તૂટી રહ્યા છે પોપકોર્નની એમ તો ડિસ્ટ્રોયની જ ઘટના છે ને ક્ષય થઈ રહ્યો છે ડીકે ઇંગ્લિશમાં કહેવાય ડીઈ સી એ વાય ડીકે તો લેમડા કો ક્યા બોલેંગે ક્ષય નિયતાંક યસ રેડિયો એક્ટિવ અચળાંક બી કહી દેતા જે રાખવું એ રાખના ક્લિયર છે હવે ભાઈ આનો સ્ક્રીનશોટ લો અહીંયા જગ્યા જોશે મારે કેમેરામેન ખાલી એક સ્ક્રીનશોટ જ લો વિડીયો પોઝ વોઝ ના કરશો ટાઈમ લાગે પાછો થઈ ગયા સ્ક્રીનશોટ ચલો આને આગળ લઈ જઈએ આપણે હજી ચર ઘાતાંકીય નિયમ લાવવાનો છે જુઓ શું લખ્યું છે અહીંયા ચર ઘાતાંકીય એટલે એક્સપોનેન્શિયલ એટલે ઈ રેઝ ટુ સમથિંગ વાળું પદ આવ્યું છે ને હજી ક્યાં આવ્યું છે નહીં આવ્યું ને ચાલ આને આગળ વધારીએ હવે આવશે ડેલ્ટા એન બોરે આ બાજુ રાખવું એટલે પેલું કવર થાય છે ને જોડે જોડે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી માઇનસ લેમડા એન ડન હવે જો સમયગાળો અત્યંત સૂક્ષ્મ હોય તો આ બધું આવું થઈ જાય ડી એન બાય ડીટી લેમડા એન એન નીચે ડીટી ઉપર બોલો ક્લિયર છે હવે આ એનમાં ને ડીએનમાં બહુ ફરક નહીં સંખ્યા સરખી થઈ જાય ને સમયગાળો બહુ સૂક્ષ્મ હોય તો તમારા અવિભંજિતનો દર અને વિભંજિતનો દર ઇક્વલ જ રહે ને લગભગ સમજાય કે નહીં એટલે આને ડીએનને તમે એવું સમજી લો અવિભંજિતનો ફેરફાર છે અને આ શું છે અવિભંજિત ન્યુક્લિયસ એટલે સરખું છે સંકલન માટે કોઈ ચિંતા નથી એમ તો બે સાઈડ સંકલન કરી લો ભૈયા આમ હવે સંકલનમાં લિમિટ શું આવે તો સમયની લિમિટ તો સપોઝ આપણે પ્રયોગ સ્ટાર્ટ કર્યો ત્યારે ઘડિયાળમાં ઝીરો વાગ્યા હતા અને પ્રયોગ પૂરો થયો ત્યારે સપોઝ ટી જેટલો સમય થઈ ગયો ક્લિયર અહીંયા લિમિટ શું આવે તમે જ્યારે આખું સેમ્પલ લઈને આવ્યા હતા ન્યુક્લિયસોથી ભરેલું ત્યારે એની અંદર આટલા બધા ન્યુક્લિયસ હતા અવિભંજિત જ્યારે તમે પ્રયોગને પૂરો કર્યો ત્યારે આટલા રહી ગયા તો એ જ લખવાનું ને તો પ્રારંભમાં અવિભંજિત આટલા હતા એન ઝીરો અને ટી સમયે કેટલા થઈ ગયા એન સિમ્પલ કોમન સેન્સથી આવે લિમિટ હવે આનું સંકલન એલ એન એન અરે યાર વન અપોન એક્સ ડીએક્સનું સંકલન નહીં થતું લોન એક્સ જ થાય ને વન અપોન એક્સનું સંકલન લોન એક્સ તો વન અપોન એનનું લોન એન હા ચલો ઠીક હૈ અભી ઇસકા લિમિટ દે દો ભૈયા લિમિટ મેં કા દેંગે યહાં એન ઝીરો દેંગે ઓર યહાં એન દેંગે ઠીક હૈ ઇસકા હોગા ટી યહાં લિમિટ આ ગયા ઝીરો યહાં આ ગયા ટી ઇસકો અંદર આને દો ડન
હવે એલએન એલએન બે વાર હોય અને માઇનસ હોય તો ભાગાકારનો નિયમ થાય ને, આવું તો ના ભણાવે બારમામ સાહેબ યાર. હા ભાઈ કવર થાય છે ને સ્ક્રીન જોજે તું. હા હા નહીં કરતું ભાઈ, મારા છોકરા વિડીયો વગરના રહી જાય બાકીના બધા ઓનલાઈનવાળા. આ એલએનને હટાવવું હોય તો ખબર જ હશે, છતાંય હું મારા અમુક બાળકો માટે કહી દઉં. જુઓ કોઈ પદ હોય ને, જેમ કે ઈ રેસ ટુ એક્સ બરાબર વાય, હું એમ કહું કે આમાં એલએન લાવો તો જરા, તો તમારે એલએન લાવવો હોય ને. ના એવું નહીં બોલે ભાઈ, એક્સની ઘાત વાય બરાબર ઝેડ, સપોઝ આવું પદ છે, હું એમ કહું કે આમાં એલએન લાવો, એલએન એક્સ, તો સામેનું પદ એ યાર ઉભો રે ને ભાઈ ઉભો રે શાંતિ રાખ, પેલું બરાબર હતું આ રહો, તમારી સામે જોઈએ ને એમ જ ફસાઈએ છે. ઈ રેઝ ટુ એક્સ બરાબર વાય કરો, ઓકે. હું એમ કહું કે એલએન લાવો, તો જ્યારે બી એલએનની એન્ટ્રી થાય ને, સામેવાળું પદ નીચે ઉતરી જાય પૂરું, ખબર છે ને. હવે એમ કહું કે આમાં પાછું ઈ લાવો, તો જો અહીંથી એલએન હટે ને, તો આ પદ ક્યાં ચડી જાય, ઈની ઉપર. જો એલએન આવે તો પદ એટલું ઉતરી જાય, અને એલએન જાય તો પદ પાછું ઉપર ચડી જાય. તો અહીંથી જો એલએન જાય તો આ પદ ઉપર ચડી જાય કે નહીં, તો એન અપોન એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. હવે એન ઝીરોને અહીંયા સામે લઈ લો, એન ઝીરોને સામે લઈ લો, તો એન ઇઝ ઇક્વલ્સ ટુ એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. આ છે ચર ઘાતાંકીય નિયમ રેડિયો ક્ષય માટેનો. શું નિયમ કહેવાય આને? ચર ઘાતાંકીય નિયમ. ડન. હવે મારા તરફથી એક્સ્ટ્રા જ્ઞાન આપી દઉં છું. રેડિયો એક્ટિવિટીને આર પણ કહેવાય, ઘણી ચોપડીઓમાં આઈ પણ કહેવાય. રેડિયો એક્ટિવિટી એટલે આ પદ, આ પદને એક્ટિવિટી કહેવાય. આર પણ કહેવાય, આઈ પણ કહેવાય, બરાબર. તો જે આ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા માટેનું છે ને, એ જ સૂત્ર એક્ટિવિટી માટે પણ સેમ ટુ સેમ લઈ શકો. એક્સ્ટ્રામાં છે, દાખલામાં કામ લાગશે. આર ઇઝ ઇક્વલ્સ ટુ આર ઝીરો માઇનસ લેમડા. અચ્છા સપોઝ દળ ઉપર ચર્ચા હોય ને, તો દળ માટે બી લેવાય આ. એમ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઝીરો માઇનસ લેમડા ટી. એ એક્સ્ટ્રા ગયા ને ભૈયા, લે લે. તો જો બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય રેડિયો ક્ષયનો ચર ઘાતાંકી નિયમ, તો આવું થાય. ક્લિયર કે નહીં ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લઈ લો, વિડીયો પોઝ કરો એટલે બોર્ડ ભૂસી નાખીએ. હવે ક્વેશ્ચન નંબર 13. રેડિયો એક્ટિવિટી ટોપિક જ ચાલુ છે, પણ નાના નાના પ્રશ્નો બી લખતો જાઉં ને, એટલે બે બે માર્ક્સની રેન્જમાં કેટલું લખવાનું એ તમને ખબર પડે. અવિભંજિત ન્યુક્લિયસ અને સમયગાળો એ બંનેનો કંઈક ગ્રાફ બનાવવાનો છે. કોનો? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અગેન્સ્ટ ટાઈમનો આલેખ. આલેખ પ્લસ લક્ષણો બી ચર્ચા કરી શકાય. લક્ષણો એટલે તો આલેખમાં જે દેખાય લખવાનું, કે આ આલેખમાં આવું દેખાય છે, આ લીટી આમ જાય છે, આ ખાનું આમ પાડ્યું છે, એવું બધું લખવાનું હોય. શું હશે જરા દાંત પાડે? ચાલો જો આલેખ આવો હોય, આ તો અક્ષ છે, આ અક્ષ ઉપર શું છે? અવિભંજિતની સંખ્યા, જે મેક્સિમમ કેટલી છે? એન ઝીરો. પ્રારંભમાં આટલા જ હોય ને, પ્રારંભમાં કુલ અવિભંજિત ફ્રેશ ન્યુક્લિયસ કેટલા હોય? એન ઝીરો. પછી ધીમે ધીમે વિભંજિત થતા જાય ને, ઘટતા જાય. પ્રારંભમાં તો આટલા હોય, તો અને આ શું છે? સમયગાળો. સમયગાળાને છે ને એ લોકોએ હાફ લાઈફમાં ડિવાઈડ કર્યો છે. હાફ લાઈફ કેમિસ્ટ્રીમાં ભણ્યા છો કે કોઈ પણ જથ્થાને, એ મને બી આવડે શાંતિ રાખો, હવે નવીનું કેમિસ્ટ્રી ભણીને આવ્યા છો. કોઈ પણ જથ્થાને અડધો થવામાં જે ટાઈમ લાગે ને, દેટ ઇઝ હાફ લાઈફ. અડધો થવા માટે એટલે સમજ, દેશી ભાષામાં સમજાવું અહીંયા હાફ લાઈફ. ફટાફટ જો, આની પર નેક્સ્ટ આવશે થિયરી ડિટેલમાં, પણ હાલ ઉપર છેલ્લું સમજાવી લઉં વોટ ઇઝ હાફ લાઈફ. જેમ કે આપણી પાસે 1000 ગ્રામનો સ્ટોક પડ્યો છે, બરાબર, અને હું એમ કહું કે આનો હાફ લાઈફ છે ને 4 મિનિટનો છે, 4 મિનિટનો હાફ લાઈફ છે. તો એક્ઝેક્ટલી 4 મિનિટ પછી જોશો ને તો તમને કેટલું દેખાશે? 500 ગ્રામ. અને એના પછીના 4 મિનિટમાં જોશો ને તો આ શું થઈ જશે? 0. હા, પણ ઘણા બચ્ચાઓને આવું કન્ફ્યુઝન હોય કે હાફ લાઈફ એટલે પહેલાં અડધું થયું ભાઈ પૂરું થઈ ગયું. નહીં, વો જીતના હૈ વહાં સે ઉસકો આધા હોના હૈ.
पहले 1000 ग्राम था तो आधा होने में टाइम लगा 4 मिनट, अब शुरुआत यहाँ से अगर 500 ग्राम से अब वापस आधा होने में कितना टाइम लगेगा 4 मिनट, तो अब वापस आधा होके कितना हो जाएगा 250 ग्राम, तो त्यांथी फरी एने 125 ग्राम थवा माटे 4 मिनट लागे, समझा कि नहीं, फरी थी एने 125 नू, अरे वाह जीनियस बेच यार, 62.5 ना थाय 104 ने 12 ने 24 ने हाँ 125, वेरी गुड वेरी गुड, 4 मिनिट लागे, समझा कि नहीं, तो आने कहवाई हाफ लाइफ, जत्थो अर्धो थवामां लागतो समय, पण आ जत्थो क्यारे पूरो ज ना थाय, तू जो वर्षो वीती जाय, केम के आ जेम जेम एक्टिविटी स्लो पड़ी ने, आपणे शरूआतमां ज मैं शुं कह्युं तुं के जे अविभंजित छे ने एनी संख्याना समप्रमाणमां विभंजन थाय, जो अविभंजितनी संख्या वधार होय तो विभंजन फटाफट थाय, અવિભંજિતની સંખ્યા ઘટે પછી વિભંજન સ્લો પડી જાય, તો હિયર ઇઝ ધ એક્ઝામ્પલ જોઈ લે, પહેલા તારી પાસે ફ્રેશ ન્યુક્લિયસ 1000 હતા તો ફટાક દઈ 500નું ડિસ્ટ્રોય થઈ ગયું 4 જ મિનિટમાં, પછી બીજા 4 મિનિટમાં ખાલી 250નું ડિસ્ટ્રોય થયું, કેમ કે અવિભંજિતની સંખ્યા ઘટીને તો વિભંજન સ્લો પડી ગયું, સમજે કે નહીં, પછી હજી જો વિભંજિતની સંખ્યા ઘટે છે તો હવે તો હાવ 125 ગ્રામ જ ડિસ્ટ્રોય થયા, સમજા કે નહીં, તો જેમ જેમ આ ફ્રેશ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય એમ એમ આનું વિભંજન સ્લો પડતું જાય, જેનું મસ્ત એક્ઝામ્પલ આ રહ્યું, તો આને કહેવાય હાફ લાઈફ, આનું ડિટેલ આવશે, કીપ વોચિંગ, બરાબર, આ જ રેડિયો એક્ટિવિટીમાં જ આવશે, આજના લેક્ચરમાં ટાઈમ રહેશે તો, નહીંતર આવતા લેક્ચરમાં, ઓકે, ચલો હવે ગ્રાફ દોરીએ, આમ ગ્રાફ છે, આ ગ્રાફનો મતલબ સમજાવી દઉં, ટાઈમના જે સ્લોટ આપ્યા એવા હાફ લાઈફમાં આપ્યા છે, કે પહેલી વાર જ્યારે હાફ લાઈફ થયો ને ત્યારે એને કહેવાય ટાઉ હાફ, આમ બરાબર, તો લગભગ અહીંયા અડધો છે જથ્થો જોઈ લે, બરાબર, તો ટાઈમ કેટલો લાગ્યો હશે ટાઉ હાફ, અથવા ટી હાફ પણ લખાય, પછી ફરી ટાઉ હાફ જેટલો ટાઈમ થઈ ગયો ને બીજી વાર, ત્યારે જથ્થો કેટલો થઈ ગયો N0/4 જોઈ લે, 1000 ભાગ્યા 4 એટલે 250 આવ્યું ને, આવ્યું કે નહીં, પછી પાછો ટાઉ હાફ જેટલો ટાઈમ લાગ્યો એટલે જથ્થો કેટલો થઈ ગયો N0/8 થયો કે નહીં, પછી પાછો ટાઉ હાફ જેટલો ટાઈમ લાગ્યો એટલે જથ્થો કેટલો થઈ ગયો N0/16 અને અનંત સમય લાગે ડિસ્ટ્રોય થવામાં, બહુ ટાઈમ લાગે ડિસ્ટ્રોય જ ના થાય યારું, સમજાય કે નહીં સમજા, પક્કા બોલ કેવો રહ્યો આલેખ, હવે આ આલેખના લક્ષણો પૂછે છે, અરે યાર લખી દો ને કે અવિભજિતની સંખ્યા પહેલા વધારે હોય એટલે જો ઝડપથી ડિસ્ટ્રોય થઈ ગયું, ઝૂમ દઈને આલેખ નીચે આવી ગયો, પછી જો આલેખ સીધો સીધો છેડે હવે ઘટતું નથી, તો આ પહેલું ઓબ્ઝર્વેશન લખો છું કે પ્રારંભમાં અવિભજિતની સંખ્યામાં ઝડપથી ઘટાડો થાય છે, પછી તે ઘટાડો ધીમો પડી જાય છે, પ્રારંભમાં અવિભજિતની સંખ્યા માં ઝડપથી ઘટાડો, ત્યારબાદ આ ઘટાડો ધીમો પડી જાય, સ્લો પડી જાય, તમે પરફેક્ટ શબ્દો ટેક્સ્ટબુકમાંથી લખજો, હું બહુ દેશી ભાષામાં લખી રહ્યો છું, તમને સમજાય ને એવું કામ કરી રહ્યો છું, પછી શું દેખાય છે, હજી કંઈ દેખાય છે, દેખાય છે ગ્રાફમાં, તો બોલો, આ ચરઘાતાંકીય ગ્રાફ છે, એક્સપોનેન્શિયલ ચરઘાતાંકીય આલેખ છે, પછી હજી કંઈ દેખાય છે, હા આ જથ્થાને સંપૂર્ણ નષ્ટ થવામાં બહુ મોટો સમય લાગે, પછી લેમડા પર બી વાત થઈ શકે, આમાં લેમડા લેમડા પર બી આ ક્ષયનો આધાર રહે છે, લેમડા સૂત્રમાં છે ને સામે જ છે ને, હા ઓકે, હવે જુઓ આ રેડિયો એક્ટિવિટી લક્ષણ વાંચી લેજે, બે નાના છોકરા જેવા છે, એટલે મેં મેઇન જે હતું ને સમજાવી દીધું, બાકીનું એક બે લક્ષણ તમે જાતે વાંચો, નહીં આવડે તો મેં હું નહીં ધર, હા હવે એકમો લઈએ એ પહેલાં એક નાનકડો પ્રશ્ન બને, આ બધું શીખ્યા એના આધારે બધા ત્રણેય પ્રશ્નોમાંથી નીચોડ નાનકડો પ્રશ્ન આવો પૂછાઈ શકે એક્ઝામમાં,
क्षय नियतांक पर टूंकनो ज लखो एनी व्याख्या लखो। अरे यार क्षय नियतांक એટલે પેલો લેમડા બરોબર નાનકડો 2 માર્ક્સ ની રેન્જ નો પ્રશ્ન બની શકે એક્ઝામ માં બરોબર। क्षय नियतांक पर टूंक नोंध आवाज दो। चलो सूत्र आवतु डेल्टा एन बाय डेल्टा टी माइनस लेमडा एन आज हतु। अरे आम ले ले डीएन बाय डीटी माइनस लेमडा एन लेमडा ने करता बनाओ तो डीएन बाय डीटी अपॉन एन आउ थई जाय के ना थई तो अहींथी बनाई व्याख्या શું વ્યાખ્યા બનાવીશ આ ઉપર શું છે વિભંજન દર અથવા તો એક્ટિવિટી પણ કહેવાય આ ઉપરના પદને શું કહેવાય વિભંજનનો દર અને નીચેનું શું છે અવિભંજિતની સંખ્યા બનાવી વ્યાખ્યા કે રેડિયો એક્ટિવ તત્વ માટે વિભંજનનો દર અને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના ગુણોત્તરને लेमड़ा कहवाई। बोलो बनी व्याख्या छे इजीज आने कहीं अलग थी भणावानुं ना होय पण तमे सूत्र आ रीते याद राख्युं होय अने एमांथी आवुं कंई व्याख्या भी बनती होय अने पूछाय एक्जाम मां तो एटले मैं ध्यान दोर्युं तमारुं शुं लखशो के रेडियो तत्व माटे विभंजन दर अने अविभंजित न्यूक्लियसनी संख्याना गुणोत्तर ने लेमड़ा कहवाय क्षय नियतांक कहवाय। अरे गुणोत्तर ना ऋण मूल्य ने करना ने गुणोत्तर ना ले बस खुश ऋण मूल्य ने टिंग डिंग 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 पूरु ओके। हवे आनी बीजी पण एक व्याख्या छे देसी भाषामां विभंजननी क्षमता ने लेमड़ा कहवाय बिल्कुल देसी भाषामां શું કહેવાય રેડિયો એક્ટિવ તત્વમાં વિભંજનની સંભાવના કેટલી રહેલી છે એને લેમડા કહેવાય। ક્લિયર તો 2 માર્ક્સનો આવો અલગથી પ્રશ્ન બની શકે છે। હવે સ્ક્રીનશોટ લઈ લો એટલે રેડિયો એક્ટિવિટીના યુઝફુલ એકમો બે આપણે કોઈ બી ઘટના ભણીએ છીએ તેના એકમો નહીં શીખતા જેમ કે તમે પહેલી વાર મિકેનિક્સ યંત્રશાસ્ત્ર શીખ્યા તો વેગ પ્રવેગ બળ કેટલા બધા એકમો આવ્યા હતા પછી તમે ચાક ગતિ શીખ્યા ત્યારે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર કેટલા બધા એકમો આવ્યા હતા જાત જાતના આવ્યા હતા કે નહીં તો હવે આ નવું ફિઝિક્સ છે તમારી માટે રેડિયો એક્ટિવિટી તો રેડિયો એક્ટિવિટીમાં કયા કયા એકમો ચાલે એની પર એક ચર્ચા છે નાનકડી પહેલાં આનું સ્ક્રીનશોટ લઈ લો ચલો 1, 2, and 3 વિડીયો પોઝ કરજો એટલે પૂછવામાં ટાઈમ ના બગડે ઓકે। રેડિયો એક્ટિવિટીના એકમો 3 એકમો છે બેકવેરલ ક્યુરી અને રૂથરફોર્ડ બસ ત્રણે એકમોના મૂલ્ય શું છે જણાવી દઉં તમને જુઓ રેડિયો એક્ટિવિટીના 3 એકમ કોણ કોણ સા 3 એકમ હે દેખ લે બેટા સબસે પહેલા હે એસઆઈ એકમ રેડિયો એક્ટિવિટીનો એસઆઈ એકમ બેકવેરલ છે રેડિયો એક્ટિવિટીનો એસઆઈ એકમ શું છે બેકવેરલ 1 બેકવેરલ ઇઝ 1 વિભંજન પર સેકન્ડ આ મૂલ્ય થાય એનું હું એમ કહું કે આ તત્વની એક્ટિવિટી 1 બેકવેરલ છે ભાઈ તો તમારે શું સમજી જવાનું કે આ તત્વમાં છે ને 1 સેકન્ડમાં 1 વિભંજન થશે 1 સેકન્ડમાં કેટલું વિભંજન થશે 1 ક્લિયર કે નહીં ક્લિયર એ તત્વની સંભાવના દર્શાવે ને કે આ તત્વ લેતા હે સાહેબ બોલજો આમાં કેટલું વિભંજન થશે હું કહું ભાઈ આ એક્ટિવિટી કેટલી છે તું કે સાહેબ 4 બેકવેરલ તો 1 સેકન્ડમાં 4 વિભંજન થશે હે કે નહીં થાય પછી બીજો એકમ છે ક્યુરી ક્યુરી જેની સંજ્ઞા છે સીઆઈ ક્યુરીને આની સાથે કનેક્ટ કરી શકાય છે નો પ્રોબ્લેમ 1 ક્યુરી ઇઝ 3.7 × 10⁷ વિભંજન પ્રતિ સેકન્ડ આ છે ક્યુરી ત્રીજો એકમ છે આ વ્યાખ્યાઓ બી લખાવું છું ત્રીજો એકમ છે રૂથરફોર્ડ જેની સંજ્ઞા છે આરડી અને 1 રૂથરફોર્ડ એટલે કેટલા થાય 10⁶ વિભંજન પર સેકન્ડ
હવે બધાની એક એક વ્યાખ્યા લખી દો, જો બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય એકમો ઉપર તો અહીંયા એક એક વ્યાખ્યા જવાબ દો, હું લખાવી દઉં, કોઈ બી એક વ્યાખ્યા લખાવીશ, બોલો તમે કહો કઈ લખાવું, કોઈ બી એક લખાવીશ, બાકી તમને એમને આવડશે, બોલો કઈ લખાવું, આ લખાવું, જો રેડિયો તત્વમાં એક સેકન્ડમાં આટલા વિભંજન થતા હોય તો તેની એક્ટિવિટી એક ક્યુરી છે એમ કહેવાય, પતિ શું, જો રેડિયો તત્વમાં એક સેકન્ડમાં 3.7×10^7 વિભંજન થતા હોય તો તેની એક્ટિવિટી એક ક્યુરી છે, જે રેડિયો તત્વમાં એક સેકન્ડમાં 3.7×10^7 વિભંજન થતા હોય તેની એક્ટિવિટી એક ક્યુરી કહેવાય, પૂરું, બાકીની બે વ્યાખ્યા જાતે લખી દેશો ને તો હવે આજે આટલું, એક્ટિવિટી પર નેક્સ્ટ લેક્ચર આવશે પાછો, લેક્ચર નંબર 5, ત્યારે અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ, થોડીક ટફ થિયરી છે મેથેમેટિકલી, સંકલન થોડુંક સમજવા જેવું છે તે લઈશું આપણે, પણ હવે હું નેક્સ્ટ લેક્ચરમાં એવી આશા સાથે કે રેડિયો એક્ટિવિટીનો કોઈ પણ પ્રશ્ન અત્યાર સુધીનો હું પૂછું તમને યાદ હોય, ઇન્ફોર્મેશન પરફેક્ટ લઈને આવજો બરાબર, ઓકે, અને પ્રોપર ટેક્સ્ટબુકમાંથી વાંચો બધું લાઇન ટુ લાઇન, મારા શબ્દો ઘણીવાર બિલકુલ દેશી પડતા હોય તો તમને પ્રોપર વાંચીને તૈયાર કરજો, ઓકે બાય. વિડિયો ઓન હોય તો કહેવાય ને ફરી ટુકડો શૂટ કરવો પડે, ભાઈ અહીંયા ભૂલ છે, આ 10×10 આવે, હું 10×10 આવે, ઉતાવળ થઈ ગઈ, એકચ્યુઅલી 10×7 હોય તો આ મિલી ક્યુરી થઈએ, જો મિલી ક્યુરી હોય તો 3 મિંડા ઓછા થઈએ, હવે થાય યાર સવારથી ભણાવતા હોઈએ ને એટલે આવું ગ્લિમ્સ મગજની અંદર ક્યારેક થઈ જાય, બધું ભૂલ કરી, સાહેબને એક્ઝામ નહીં આપવાની, એક્ઝામ કોને આપવાની છે તમારે, એટલે સાચું કોને પડવું છે પરીક્ષામાં તમારે, મારે પણ કદાચ થોડું પડે તો આ સુધારી નાખી દો, શું ફરક પડ્યો, કે મારી 200 રૂપિયા કપાઈ છે મારી, તમારે ભૂલ ના પડ્યું, તમારા મગજમાં ગ્લિચ આવવું જોઈએ, ઓકે ટેક કેર બાય.